नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित पाठ 12 केटलू भारे केटलू हलकू। आनी पहला आपणे आगळ 11मो चेप्टर खड़िया अने भागाकार एना विषे शीखी गया। बाळको हवे आपणे अत्यारे जोईशुं पाठ 12 हलकू केटलू हलकू अने केटलू भारे। तो हवे आपणे अहीं जोईशुं हेत अने मनु घर बदली रह्या हता। तेमणे तेमनी दरेक वस्तु ઘોડાગાડીમાં ભરી। જો બાળકો અહીંયા તમને ઘોડાગાડી દેખાય છે, એમાં હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા। એમાં એને બધું વસ્તુ ભર્યું હતું ઘોડાગાડીમાં। તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાડલા, ચોખાના 3 કોથળા, 1 વાંસની નિસરણી, માટલા અને તવા। જો બાળકો કેટલું બધું છે આમાં, પછી આગળ લખેલું છે, જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં। પણ આટલો બધો વજન અંદર ભળે તો ઘોડો વજન ઉંચકી શકે ન જ ઉંચકી શકે। તેઓને નવાઈ લાગી, આમ કેમ થયું? પ્રશ્નાર્થ ચિહ્ન છે, જો બાળકો આમ કેમ થયું? ત્યારે તેમના પિતાજીએ કહ્યું, આ ઘોડો ના દુરસ્ત એટલે તંદુરસ્ત નથી, અને તે 700 કિગ્રા એટલે 7 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી। ઓ, તેમણે પૂછ્યું, પણ આ સામાન એટલે વસ્તુઓનું વજન કેટલું હશે? જો બાળકો અહીંયા તમે જોઈ શકો છો, ટેબલ ને આ ખુરશી ને આ કબાટ ને આ કોથળા ઉપર મૂકેલા છે, નીચે છે, બહુ બધો સામાન ઘોડાગાડીમાં ભર્યો છે। પણ ઘોડો છે ના તંદુરસ્ત એટલે તે તંદુરસ્ત એટલે તાકાતવાળો નથી, તો આટલું બધું વજન કેવી રીતે ઉંચકી શકે? તો હવે એના પિતાજી એને સમજાવે છે કે કઈ વસ્તુનું કેટલું વજન છે, એના વિશે હવે આપણે આગળ જોઈશું। જો પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો છે। જો બાળકો અહીંયા લખેલું છે વસ્તુઓનું નામ અને સામે લખેલું છે વજન। તો અહીંયા પહેલો છે ઘઉંનો 1 કોથળો, તો 100 કિલો, બરોબર। ચોખાનો 1 કોથળો તો 35 કિલો, પાણીની ટાંકી તો 50 કિગ્રા, કબાટ તો 70 કિગ્રા, 1 ટેબલ 10 કિગ્રા, 1 ખુરશી 5 કિગ્રા, 1 ગાડલું 20 કિગ્રા, વાંસની નિસરણી 10 કિગ્રા, માટલા અને તવા તો 10 કિગ્રા। હવે બીજો સવાલ છે, તેમણે ઘોડાગાડીમાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો। તો જો એને આટલું બધું વજન ઘોડાગાડીમાં ભર્યું હતું, તો આટલો બધો આપણે સરવાળો અહીંયા કરીશું તો આપણને શું જવાબ મળશે, કેટલા હશે? જવાબ આવશે એનો, તમે સરવાળો કરો। તો પહેલાં તમે લખો, પહેલાં છે 1 ઘઉંનો 1 કોથળો, 1 કોથળાનો વજન છે 100 કિગ્રા, તો એને ઘઉંના કોથળા કેટલા મૂકેલા હતા? 5, તો 100 × 5 કરશું તો 500 જવાબ આવશે અહીંયા। પછી ચોખાના 1 કોથળાનો 35 કિલો વજન છે, એવા 3 ચોખાના કોથળા હતા, કેટલા હતા બાળકો? 3, તો 35 × 3 તો 105 કિગ્રા આવશે। પાણીની એક ટાંકી તો 50 કિગ્રા, પછી 70 એટલે કબાટ જુઓ, કબાટ 70 કિલોગ્રામનો છે, પછી 1 ટેબલ તો એ 30 કિગ્રાનું છે, બરાબર, આમાં છે 10 કિગ્રા, 1 ટેબલ 10 ગ્રામનું છે, કેટલા ગ્રામનું છે? 10 ગ્રામ, એવા કેટલા ટેબલ એને લીધા હતા? 3 ટેબલ, તો કેટલા થશે? 30 કિગ્રા, 1 કિગ્રા એટલે 1 ટેબલના 10 કિગ્રા છે, તો 3 ટેબલના 30 કિગ્રા થાય ને બાળકો। એવી રીતે જોઈશું આપણે, 1 ખુરશી તો 5 કિગ્રાની છે, એવી કેટલી ખુરશી અંદર હતી? 4 ખુરશી, કેટલી હતી? 4 ખુરશી, તો 4 એટલે 1 ખુરશીના 5 કિગ્રા, તો 5 × 4 = 20,
तो 20 ग्राम થશે પછી એક ગાડલો તો 20 ગ્રામ નું છે બરોબર એવા બે કેટલા ગાડલા હતા બે તો 40 ગ્રામ થશે પછી છે વાસની નિસરણી તો કેટલી હતી 10 ગ્રામ ની 10 ગ્રામ તો એક જ હતી એટલે 10 ગ્રામ જ આવશે અને માટલા ને તવા તો 10 ગ્રામ હતા તો હવે આપણે આનું કુલ વજન ગણીશું બાળકો તો પહેલા ગણીશું 100 35 50 70 10 5 20 10 અને 10 તો આનું વજન શોધો બાળકો તમે અહીંયા કેટલું થશે તો મારે અહીંયા ગણતરી પ્રમાણે થશે તો જો આ છેલ્લી લાઈન છે એને 5 ને પછી એના પછી પાછા અહીંયા 5 છે તો 5 ને 5 અહીંયા 10 આવશે કેટલા આવશે 10 તો 10 નું મીંડું અને ઉપર વધી આવશે અહીંયા તો અહીંયા 1 આ 3 ને 1 4 4 ને 5 9 9 10 11 12 13 14 15 16 પછી આવશે 17 17 આવશે 18 19 અહીંયા આવશે 20 અને અહીંયા આવશે 21 તો અહીંયા આવશે 21 નો એકડો વધી પડી 2 તો 2 ને 1 3 તો અહીંયા મારે આવશે જવાબ 310 કેટલો આવશે મારે અહીંયા જવાબ 310 આવશે બરોબર બાળકો હવે આપણે આગળ જોઈશું તમે અહીંયા સરવાળો કરી શકો છો નોટમાં લખીને 100 વત્તા 35 વત્તા 50 વત્તા 70 વત્તા 10 વત્તા 5 વત્તા 20 વત્તા 10 વત્તા 10 બરાબર 310 જવાબ આવશે હવે અહીંયા લખેલું છે કે ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા આપણને મોટું ત્રાજવું જોઈએ જો બાળકો એક ગાડામાં ભરેલી વસ્તુ છે કેટલીક વસ્તુ મોટી છે કદમાં કદ એટલે જગ્યામાં મોટી છે અને અમુક વસ્તુ ભારે પણ છે તો તેનો વજન કરવો હોય તો આપણે વજન કાંટો જોઈએ એટલે ત્રાજવું જોઈએ પરંતુ હેત અને મનુ તેમનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા જોયું એનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી એક લાકડી બે ઢાંકણા અને એક છોડ દોરો તેમણે આ રીતે ત્રાજવું બનાવ્યું જો બાળકો અહીંયા તમે ત્રાજવું જોઈ શકો છો એક આડી લાકડી છે પછી અહીંયા નાની દોરી છે અહીંયા પણ આ દોરી બાંધેલી છે બે સાઈડ અહીંયા જોઈ શકો છો તમે આ બાજુ પણ બે સાઈડ દોરેલી છે અને અહીંયા નીચે છે ઢાંકણા આ જાતે ત્રાજવા બનાવેલા છે અમે પણ નાના હતા ત્યારે અમે રમત રમવા માટે પણ આવા ત્રાજવા બનાવતા હતા તમે ખરે ટ્રાય કરજો આવું ત્રાજવું બનાવવાનું તમને આવડી જશે પછી લખ્યું છે હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો જોયું બાળકો મેં કહ્યું ને આગળ તમે પણ તમારું ઘરે આવી રીતે જાતે ત્રાજવું બનાવજો તમે કેવી રીતે તે બનાવ્યું નીચે લખો ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર નીચેના ખાનામાં દોરો તમે જેવું ત્રાજવું બનાવો એવું અહીંયા દોરવાનું છે અને કેવી રીતે શું શું વસ્તુની જરૂર પડી એ પણ સાઈડમાં લખવાનું છે બરોબર ત્રાજવું બનાવતા શીખી જજો હવે આગળ પ્રવૃત્તિ છે મનુ અને હેત પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના બે પલ્લામાં મૂકી કયું પલ્લું નીચે જશે કેમ તે દર્શાવો ચિત્ર દોરો જો બાળકો હવે અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે આમાં પ્રશ્ન છે શું છે આમાં છે એક પેન્સિલ અને બીજી છે ભૂમિતિની પેટી એટલે કંપાસ પેટી તો અહીંયા ત્રાજવું દોરો તો પેન્સિલનો વજન વધારે છે કે કંપાસ પેટીનો તો કંપાસ પેટીનો તો જો એ બાજુ કંપાસ પેટી રાખશો જે ત્રાજવામાં એ પેટી એ ત્રાજવું એ ઢાંકણું નીચે જશે અને પેન્સિલવાળું ઉપર જશે બરોબર હલકું હોય તે ઉપર જાય અને વજનવાળું ત્રાજવું હોય તે નીચે આવે હવે એ લખેલું છે શું ભારે છે તે તમારે અંદાજ કાઢવાનો છે અલગ અલગ વસ્તુઓની જોડ બનાવી અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે પહેલાં અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લાને નીચે લઈ જાય છે જે વસ્તુ પલ્લાને નીચે લઈ જાય તે વસ્તુ ભારે હોય અને જે પલ્લાને ઊંચકીએ ઉપર લઈ જાય તે વસ્તુ હળવી હોય પછી તમે તે ત્રાજવામાં મૂકી ચકાસો જોયું બાળકો પહેલાં તમે અનુમાન કરો અને પછી તમે ચકાસો ત્રાજવામાં મૂકીને એટલે તમને ખબર પડી જશે કે કઈ વસ્તુ હળવી છે અને કઈ વસ્તુ ભારે છે
જે પલ્લું નીચે તરફ આવે એ પલ્લું એ વસ્તુ ભારે હોય અને જેલું પલ્લું ઊંચું થાય એ વસ્તુ હળવી હોય। હવે આગળ આપણે જોશું ત્રણ વસ્તુઓના જૂથ બનાવો। દાખલા તરીકે રબર, દડો અને કાગળ। ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુઓને તેના વજન પ્રમાણે ગોઠવો। સૌથી હલકું બંનેની વચ્ચેનું અને સૌથી ભારે। ઓછામાં ઓછા 5 ઉદાહરણ લઈ આ કોષ્ટક પૂર્ણ કરો। જો બાળકો અહીંયા સૌથી હલકું તો કાગળ, બંનેની વચ્ચેનું તો રબર અને સૌથી ભારે તો દડો। હવે નીચે આપણે 5 ખાના આપેલા છે તો આપણે 5 ખાના બનાવવા માટે અહીંયા લઈશું નોટ। શું લેશું? બીજા ખાનામાં નોટ, પછી એનથી બંનેની વચ્ચે તો આમાં લખશું ચોપડી, અને સૌથી ભારે તો આમાં જોયો નવનીત। નવનીત હોય એ સૌથી ભારે હોય, ચોપડી હોય મીડિયમ હોય, અને હલકું હોય તો નોટ હોય। પછી ત્રીજા નંબર ઉપર આપણે લઈશું બ્રશ, જે આપણે બ્રશ સવારમાં કરીએ છીએ ને એ બ્રશ લેશું। પછી વચ્ચેમાં આપણે લઈશું ટૂથપેસ્ટ એટલે કોલગેટ, અને છેલ્લામાં આપણે લઈશું લેપટોપ, તો લેપટોપ વજનમાં વધારે હોય, ટૂથપેસ્ટ હોય એ મીડિયમ હોય, અને બ્રશ હોય એ સાવ હલકું હોય। પછી ત્રીજા નંબરમાં આપણે લઈશું નારંગી, નારંગી છે એ હળવી છે, પછી નાળિયેર છે એ મીડિયમ છે, અને કોળું, કોળું તો બહુ મોટું ગોળ હોય એટલે એ વજનમાં વધારે છે। પછી નીચે આપણે લઈશું નાનો રૂમાલ, બરોબર, નાનો એટલે હાથ રૂમાલ આપણે એ લઈશું હળવો, અને વચ્ચે લઈશું આપણે ટુવા, રૂમાલ એટલે નેપકિન, નેપકિન લઈશું, અને અહીંયા આપણે લઈશું મોટો ટુવાલ, તો અહીંયા મોટા ટુવાલનો વજન ભારે હોય, નેપકિનનો ઓછો એટલે બધા આ બે વધતા કરતાં મીડિયમ હોય, અને આ હાથ રૂમાલ હોય એ તો હળવો હોય એટલે આપણે સૌથી હલકામાં લખશું। હવે લખીશે તમારું પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરી શોધી શકશો। તમારું પણ વજન તમે બાળકો અહીંયા શોધી શકશો, બરાબર, ત્રાજવા ઉપર। હવે અહીંયા લખીશે વજન ત્યાં બનાવીને, તો આ પ્રવૃત્તિ જોડીમાં કરો। જોયું, હવે ત્રાજવા તમારે બનાવવાના છે અને એનું વજન કરતાં શીખવાનું છે, એ તમારે જોડીમાં કરવાનું છે। જોડી એટલે તમારા કોઈ મિત્ર સાથે અથવા ઘરના કોઈ સભ્ય સાથે, બરાબર બાળકો। તો હવે તમે આગળ આપણે જોઈશું કે આ પ્રવૃત્તિ જોડીમાં કરો। ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર બેન્ડની જરૂરિયાત છે। તમે કોઈ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો। જો બાળકો તમારે ઘરે વડીલ કોઈ હોય એની વ્યક્તિની મદદ લેવાની છે અને તમારે ત્રાજવું બનાવવાનું છે। એક નવી સાબુની ગોટી લો, સાબુની ગોટી એટલે સાબુ લેવાનો છે, તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે। તમે આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજન બનાવવામાં કરો। ધારો કે અહીંયા આપ્યું છે સાબુનું વજન કેટલા ગ્રામ હશે, તો કોઈ સાબુ 250 ગ્રામનો હોય, કોઈ 200 ગ્રામનો હોય, કોઈ 100 ગ્રામનો હોય, અલગ અલગ સાબુ હોય, પણ તમે જે સાબુ લો એનું વજન જેટલું હોય એટલું તમારે અહીંયા લખવાનું છે। પછી લખ્યું છે એક નાની પ્લાસ્ટિકની થેલી લો, એક નાની પ્લાસ્ટિકની થેલી લેવાની છે, તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો। તો જો ત્રાજવાની જે પ્લાસ્ટિકની થેલી હોય ને એને એક બાજુ મૂકવાની છે અને સામેની સાઈડ પલ્લામાં એને સાબુની ગોટી મૂકવાની છે। પછી બંને પલ્લા સમતોલ થાય ત્યાં સુધી તમે ધીરે ધીરે રેતી ભરો। જોયું, બંને પલ્લા સરખું કરવાના છે એટલે બંને પલ્લા સેમ ટુ થાય ત્યાં સુધી તમારે પ્લાસ્ટિકની કોથળી જે મૂકી છે એમાં રેતી ભરતું જવાનું છે, એટલે સાબુનું વજન અને સામે થેલીમાં રેતી ભરશો એ બંનેનું વજન સરખું કરવાનું છે। હવે આમાં છે આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડથી અથવા દોરીથી બંધ કરો। રબર બેન્ડ એટલે રબર, તમે રબર જે રિંગ લગાવો એ રિંગ મારવાની છે અથવા દોરીથી તેને બાંધી દેવાની છે પ્લાસ્ટિકની થેલી। ક્યારે બાંધવાની છે? બે સાબુ અને પ્લાસ્ટિકની ઓલી થેલીમાં તમે રેતી ભરો ને એ બેન્ડનું સરખું વજન એટલે સામ સામે ત્રાજવા બરોબર લેવલમાં થઈ જાય ત્યારે તમારે એને બંધ કરવાનું છે। તેના પર કાગળની પટ્ટી ચોંટાડો, અને તેના પછી કોથળી પેકિંગ થઈ જાય પછી એના પર કાગળની પટ્ટી ચોંટાડવાની છે। ધારો કે તમે ડીમાર્ટ મોલમાં જાઓ ત્યારે તમે ચોખા ખાંડ ને એવું લો છો ને ત્યારે તમને એ રીતે આપે છે, એ કોથળીની ઉપર રબર બેન્ડ એટલે સેલો ટેપ મારી દેશે
અને પછી કેટલા કિલો વજન છે એની ચિઠ્ઠી અંદર ઉપર મારી દેશે અને એમાં કેટલા રૂપિયા ભાવ લખેલો છે તે પણ ચિઠ્ઠી મારી દેશે। એવી રીતે તમારે પણ અહીંયા ચિઠ્ઠી ચોંટાડો અને તેના પર ખાલી જગ્યા ગ્રામ લખો। અહીંયા જેટલા ગ્રામ કોથળીમાં રેતી થઈ એટલા ગ્રામમાં અહીંયા લખવાના છે। સાબુ તમે 100 ગ્રામ મૂક્યો હશે તો રેતી 100 ગ્રામ થશે। સાબુની ગોટી તમે 200 ગ્રામની મૂકી હશે તો રેતી પણ 200 ગ્રામ થશે। એવી રીતે હવે આગળ જો તમે સાબુ અને તેમાં શોધેલા થેલીનું વજન પલ્લામાં મૂકી અને બંને વસ્તુનું સાથે વજન કરો તો વજન કેટલા ગ્રામ થશે? તો જો જેટલો સાબુ હશે એટલી રેતી થેલી રેતીની થેલીમાં પણ વજન હશે, એના માટે બંનેનું સરખું વજન થશે। હવે અહીંયા લખેલું છે, હવે 150 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામના અલગ અલગ વજન બનાવો। તમે આના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ કરી શકો છો। જો 150 ગ્રામનો પહેલો સાબુ હોય એ લેવાનો છે, બરાબર, પછી બીજો સાબુ લેવાનો છે 200 ગ્રામનો અને ત્રીજો સાબુ લેવાનો છે 250 ગ્રામનો। એવી રીતે અંદર સાઈડમાં રેતીની થેલી પણ ત્રણ ભરવાની છે, એક 150 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામની। એના ઉપર ચિઠ્ઠી ચોંટાડવાની છે વજનની અને લખવાનું છે। હવે અહીંયા લખ્યું છે 500 ગ્રામ, 1000 ગ્રામ અને 750 ગ્રામના મોટા વજનની પણ બનાવી શકો છો। એવી રીતે તમે 500 ગ્રામનું વજનની પણ બનાવી શકો, 1000 ગ્રામનું પણ બનાવી શકો। 1000 ગ્રામ એટલે 1 કિલો અને 750 ગ્રામ એટલે 500 ગ્રામ અને ઉપર 250 ગ્રામનું। એ રીતે વજનિયા તમે જાતે બનાવી શકો છો। તમે વડીલની મદદ લેશો એટલે તમને આમાં ખ્યાલ આવશે। જો તમને આમાં ખ્યાલ ન આવે તો તમે તમારા મમ્મી પપ્પાને અથવા સ્કૂલમાં આવી અને ટીચરને મળી શકો છો। જ્યાં વજને ના ખબર પડે ત્યાં પૂછી શકો છો। તમે ઘરે આવી પ્રેક્ટિસ કરજો બાળકો, એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા કિલો, કેટલા વજને કેટલો કિલો કહેવાય, 250 ગ્રામ એટલે કેટલા કે વજન ગ્રામ થાય, બરાબર, 200 ગ્રામ કે 250 ગ્રામ થાય। એવી રીતે તમે અહીંયા ખબર પડશે। હવે આપણે આગળ જોઈએ, તમે પોતે બનાવેલા વજનિયાનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓનું વજન કરવા માટે કરો અને તમારી નોટબુકમાં લખો। જો બાળકો, મેં તમને કહ્યું ને અત્યારે જ કે તમે તમારી જાતે નોટબુકમાં આવો લખતા રહેજો એટલે તમને ખબર પડે કે તમે વજન વજનિય જોયું હતું અને કેટલા કિલોનું કર્યું હતું। હવે અહીંયા મહાવરો આપેલો છે, ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે તીર દોરી તે દર્શાવો। જો બાળક, હવે અહીંયા અલગ અલગ ત્રાજવા આપેલા છે, કેટલા છે, 6 ત્રાજવા છે, એમાં અહીંયા વજન લખેલો છે। પહેલામાં છે 25 ગ્રામ, બીજામાં છે 40 ગ્રામ, તો 40 અને 25 કેટલા થશે, 65 ગ્રામ થશે, બરાબર, અને સામેના પલ્લામાં પહેલાં આપેલો છે 35 ગ્રામ અને નીચે આપેલો છે 40 ગ્રામ, તો આમાં થશે 75 ગ્રામ। તો આ પલ્લું છે એ ઉપર જશે કારણ કે આમાં ઓછું વજન છે અને આમાં 75 છે, તો આ વજનનું પલ્લું નીચે આવશે, તમે જોઈ શકો છો, બરાબર બાળકો, અહીંયા નીચે તીર દોરેલું છે એટલે નીચું આવશે। અહીંયા બીજામાં લખેલું છે કેટલું છે, અહીંયા ઉપર લખેલું છે 75 ગ્રામ વત્તા 75 ગ્રામ એટલે 150 ગ્રામ થશે, અને અહીંયા આપેલું છે બાજુના પલ્લામાં એમાં ઉપર છે, પહેલા ખાનામાં છે 35 ગ્રામ અને નીચે છે 40 ગ્રામ, તો 40 થી 35 કેટલા થશે, 75 અને ઉપર 100 એટલે આ 175 થશે, અને આ થયું બાજુનું પલ્લું થયું હતું 150 ગ્રામ, કેટલાનું થયું હતું, 150 ગ્રામનું હતું ને આ 175 ગ્રામનું, તો અહીંયા તીર પણ નીચેની સાઈડ આવશે કારણ કે આમાં વજન વધારે છે એટલે આ પલ્લું નીચેની સાઈડ આવશે। એવી જ રીતે હવે આપણે અહીંયા બાજુમાં જોઈશું, અહીંયા આપેલું છે 105 ગ્રામ અને અહીંયા નીચે આપેલું છે 200 ગ્રામ એટલે આ 305 ગ્રામ થયું, અને અહીંયા આપેલું છે 150 અને નીચે આપેલું છે 250, તો 250 ને 250 150 એટલે 400 ગ્રામ થશે, તો 400 ગ્રામ વજન વધારે થશે એટલે આ પલ્લું પણ નીચે જશે। અહીંયા આપેલું છે 55 ગ્રામ, 245 ગ્રામ અને 700, તો 700 અને 2 8, 800 800 અને 900 ગ્રામ થશે, અહીંયા અહીંયા કુલ 900 ગ્રામ થશે, અને અહીંયા આપેલું છે 600 અને 254 ગ્રામ, તો 600 એટલે 700 800 અને 54 ગ્રામ થશે, અને અહીંયા 900 ગ્રામ થશે એટલે આ પલ્લું નીચે આવશે, આ પલ્લું ઉપર જશે,
જે બાજુનું વજન વધારે હોય એ પલ્લું નીચે આવે અને જે બાજુનું વજન ઓછું હોય એ પલ્લું ઉપરની તરફ જાય. હવે આમાં છે 20 ગ્રામ અને 196 ગ્રામ, એટલે આમાં થશે 214 ગ્રામ અને અહીંયા થશે 197, એટલે આ પલ્લું ઉપર જશે અને આ પલ્લું નીચે આવશે. હવે અહીંયા જુઓ 36 અને 75 ગ્રામ અને બાજુમાં છે 100 અને 63 ગ્રામ, એટલે આ પલ્લું ઉપર નીચેની તરફ આવશે અને આ પલ્લું ઉપરની તરફ જશે. જો બાળકો ખાસ ધ્યાન આપજો, જો જેમાં વજન વધારે હોય એ પલ્લું નીચેની તરફ આવે અને જે પલ્લામાં વજન ઓછું હોય તે પલ્લું ઊંચું થાય છે. હવે નીચે લખેલું છે, શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિગ્રા બરાબર છે? નિશાની કરો. હવે તમે અહીંયા ઉપર બનાવ્યું એમાં 1 કિલોનું વજન હોય એ બરાબર છે તો ધ્યાન આપો. પછી કેટલા ગ્રામ બરાબર છે, કેટલા કિગ્રા થાય છે, તો બે પલ્લા સરખા થયા હોય એવા તમારે અહીંયા લખવાના છે અને નામ લખવાનું છે. હવે અહીંયા આગળ આપેલું છે ગ્રામ અને કિલોગ્રામ. શું આપેલું છે? ગ્રામ અને કિલોગ્રામ. તો એના વિશે હું તમને થોડું સમજાવું છું. અહીંયા લખેલું છે, એવી 5 વસ્તુઓના નામ આપો જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ. તો આમાં ગ્રામ અને અહીંયા કિગ્રામ. તો આપણે અહીં બાજુમાં લખીશું. તો પહેલાં આપણે શું લખીશું? ગ્રામમાં શું લેવાનું હોય? પહેલાં તો સોનું આવે ગ્રામમાં. પછીનો આવે પુદીનો, એટલે ધાણા. ધાણા તમે લો એ ગ્રામમાં લો, 100 ગ્રામ લો, 200 ગ્રામ લો, એ રીતે લો ને 250 ગ્રામ લો. કોઈ કિલો તો કિલો ઉપર તો ધાણા નહીં લે ને. લીલા ધાણાની વાત કરું છું, જે આપણે દાળ અને શાકમાં મમ્મી નાખે છે તે બરાબર. પછી ત્રીજા નંબર ઉપર આવશે લવિંગ, કે તમે કોઈ પણ મરી મસાલો લેવા જશો તો ગ્રામ ઉપર લેશો. પછી આ છે ઇલાયચી. પછી આ છે આદું. આદું પણ આપણે 250 ગ્રામ લઈશું અથવા 500 ગ્રામ લઈશું. કિલો આદું તો ક્યારે લેવાનું હોય? કોઈ હોટલ ચાલતી હોય તો જ લેવાનું હોય બરાબર. હવે અહીંયા આપણે કિલોમાં શું લઈશું? તો કિલો બટેટા, કિલો ચોખા, કિલો ઘઉં, કિલો તરબૂચ અથવા કિલો ખાંડ. ખાંડ આપણે કિલોમાં લઈ શકીએ છીએ બરાબર. હવે અહીંયા લખ્યું છે શું ભારે છે. જો અહીંયા વજન આપેલો છે શું ભારે છે અને શું હળવું છે. તો શું ભારે છે? 1 કિગ્રા રૂ કે 1 કિગ્રા લોખંડ. હવે અહીં કાકાના હાથમાં જુઓ તમે, આ બાજુ રૂ છે અને આ સાઈડ લોખંડ છે. તો આ બેમાં શું ભારે હશે? લોખંડ ભારે હશે બરાબર બાળકો. હવે એવી જ રીતે અહીંયા આપેલું છે, અહીંયા તકિયો આપેલો છે. તો અહીંયા તકિયો આપેલો છે, તો તકિયાનો વજન વધારે છે અને આ બાજુ નહીં, આ તકિયાનો વજન ઓછો છે એટલે પલ્લું ઊંચું છે. અને અહીંયા કઈ બીજું વસ્તુ મૂકેલું છે તો એનો વજન વધારે છે તો એ પલ્લું નીચે જાય છે. હવે અહીંયા જોઈશું આપણે, આમાં દડો, તો આ દડોનો વજન ઓછું છે એટલે ઉપર ગયો અને એના કરતાં વજન વધારે મૂકેલું છે તો તે પલ્લું નીચે આવે. હવે અહીંયા આપણે જોઈશું, અહીંયા લખેલું છે, સાહેબ તેણે વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું. જોયું, આ છોકરો આ છોકરીને કહે છે અને સાહેબને કહે છે છોકરી વિશે કે સાહેબ તેણે વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું. તો તેણે 1 કિલો રૂનું ઓસિકું ફેંક્યું એટલે મેં 1 કિગ્રા તરબૂચ ફેંક્યું. જોયું, એને 1 કિલોનું ઓસિકું ફેંચ્યું હતું, નાખ્યું હતું, તો સામે શું હતું? તરબૂચ હતું. તો કે ઓસિકા કરતાં તો તરબૂચનું વજન વધારે આવે ને, એટલે તરબૂચનું નીચે પલ્લું ગયું અને ઓસિકાનું પલ્લું ઉપર ગયું. હવે બીજું જોયો, ફેંક્યું. કાલે આપે તો કહ્યું હતું કે 1 કિગ્રા રૂ અને 1 કિગ્રા તરબૂચ વજન સમાન હોય. 1 કિગ્રા રૂ અને 1 કિગ્રા તરબૂચ, તો એનું વજન સમાન હોય બાળકો? નહીં, ખોટી વાત છે. રૂ તો હળવું હોય અને તરબૂચ તો વજનમાં ભારે હોય. હવે અહીં લખેલું છે, દિનેશ ખરીદી કરવા ગયો. જોયું બાળકો, દિનેશ ખરીદી કરવા ગયો છે, એટલેથી હવે આપણે આગળના પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી તમે આગળ જોયું બધું, કેટલું વજન ભારે છે અને કેટલું વજન હળવું છે એના વિશે જોયું. પછી કઈ વસ્તુ ગ્રામમાં મળે અને કઈ વસ્તુ કિલોગ્રામમાં મળે એ તમે પણ જોયું. હવે આગળ આપણે જોયું પલ્લા વિશે જોયું. આવા ત્રાજવા તમે ઘરે બનાવજો અને આવી રીતે વસ્તુ મૂકી અને અનુમાન
करजो के क्या वस्तु कई वस्तु में ओछू वजन हो तो ऊपर जाए, कई वस्तु वधारे हो तो नीचे आए, वधारे वस्तु वालू पल्लू नीचे आए और ओछा वजन वालू वस्तु हो पल्लू ऊपर जाए, एनु अनुमान करजो। तमे जो अहीं त्राजवू दोरी एक प्लास्टिक की थैली मूकवानी, एमां रेती भरवानी अने साबु सामेना पल्ला में साबु मूकवानो छे, जेटलू साबुनुं वजन छे एटले एटला एटला ग्रामनी थैली भरवानी छे। अने साबु तमारे अलग अलग वापरवानो छे के जेथी करी साबु तमे गोटी अलग अलग वापरशो एटले अलग अलग वजन थशे। पछी अहींया सौथी हलकु पछी मध्यम अने सौथी भारे ई वस्तु मैं तमने अहींया कही हती। सो कागळ आगळ कह्युं हतुं ने कागळ, पछी टूथपेस्ट, पछी बीजुं शुं कह्युं हतुं, कागळ टूथपेस्ट नोट नारंगी अने रूमाल एवा मैं तमने उदाहरण आप्या हता। અને અહીંયા કહ્યું હતું તમારે પલ્લું દોરવાનું છે અને એક તરફ પેન્સિલ મૂકવાની છે, એક તરફ કંપાસ બોક્સ મૂકવાનું છે, અને અહીંયા તમારે તમારી જાતે જેવું પલ્લું દોરતા આવડે એવું દોરવાનું છે અને એના વિશે અહીંયા ખાનામાં લખવાનું છે, બરાબર બાળકો? ઉપર આપણે જોયું ઘોડાગાડીમાં એ બાળકોએ હેત અને મનુએ જે સામાન ભરેલો છે એનો વજન વધારે છે તો ઘોડો ઉપાડી શકતો નથી, બરાબર બાળકો? આટલા વિશે મેં તમને અત્યાર સુધી આ પીડીએમાં શીખવાડું છું। राजू तमे बनावजो अने अंदाज काढता शीखजो कई वस्तु ग्राम में मळे कई वस्तु किलोग्राम में मळे ए पण तमे ध्यान आपजो। अने वधारे वजन होय तो पल्लू नीचे जाय अने ओछो वजन होय तो पल्लू ऊपर आवे। मैं तमने आटला सुधी अहींया शीख्युं छे, बराबर बाळको? हवे आगळनुं आपणे आवता पीरियडमां शीखीशुं। नमस्कार।